વડોદરામાં આજવા રોડની પૂજા પાર્ક સોસાયટીના લોકોને પાણીનો પ્રશ્ન વિકટ બન્યો હતો અડધો કલાક માંડ પીવાનું પાણી મળે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી જેના કારણે લોકોને બહારથી પાણીના જગ અને ટેન્કર મંગાવવા પડી રહ્યા છે લોકો કોર્પોરેશનનો સ્કાળા પ્રોજેક્ટ નિષ્ફળ નીવડે હોવાનું કહી રહ્યા છે સાથે જ પ્રોજેક્ટ પાછળ ખર્ચ કરવામાં આવેલા નાણાં ચાવ થઈ ગયા હોવાના પણ આક્ષેપ કરાઈ રહ્યા છે કોર્પોરેશનને સ્માર્ટ સિટી અંતર્ગત સ્કાળા પ્રોજેક્ટ અમલમાં મુક્યો તે સમયે દાવો કર્યો હતો કે આધુનિક સમાન રીતે ઓટોમેટિક સિસ્ટમ કરવાની પણ વાત કરી હતી પણ હકીકત એ છે કે આજે તમામ વાતો માત્ર કાગળ પર જ રહી ગઈ છે એમાં ડ્રેનેજના ભાગમાં હોય ઇલેક્ટ્રિકના ભાગમાં હોય કે પાણીના ભાગમાં હોય આ તમામ વિષયને આવરીને કાળા સિસ્ટમ અમલીકરણ થાય જેથી કરીને એ મોનિટરિંગ સિસ્ટમ ઓટોમેટિકલી જે સિસ્ટમ છે અત્યારની સાયન્ટિફિક એનો ઉપયોગ સારી રીતે કરી શકાય એમાં વર્ષો પહેલાં ચોવીસ બાય સાતની વાત જે અમલમાં લાવવાની વાત હતી એમાં સ્થાનિક કક્ષાએ આપણે બધાએ એને જે પ્રકારે લોકોમાં એક મેસેજ હતો એને સાઈડમાં મૂકીને કેટલાક વિસ્તારમાં જે મેઇન સોર્સ છે ત્યાંથી પાણી કેટલું આપીએ છીએ અને એન્ડ સુધી કેટલું જાય છે એ પોર્શનમાં ઘર સુધી નહીં જે મેઇન લાઈન છે એમાં જ કારા સિસ્ટમનો અમલ કરવાની વાત અમે અમલમાં મૂકી છે અને ચોક્કસ એ દિશામાં ઘણી જગ્યા ઉપર અમલીકરણ થયું છે ઘણી જગ્યા પર બાકી છે